ના વિદ્યાર્થીઓ કેમ છો બધા? મજામાં જશો? ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ભાગાકાર વિશે થોડુંક જાણીશું. આમ તો તમને ભાગાકાર કરતા આવડતા જ હશે. હવે વિદ્યાર્થીઓ મનમાં પ્રશ્ન થવો જોઈએ કે ભાગાકાર સર શા માટે કરાવે છે? તો વિદ્યાર્થીઓ, આટલા સમયની રજા માણ્યા બાદ તમે હવે લેક્ચર ભરવા આવી રહ્યા છો, તો થોડુંક તમને રિવિઝન કરાવી દઉં. બરોબર ને? ગુણાકાર ભૂલી ગયા હતા, તો આપણે ગયા લેક્ચરમાં ગુણાકાર પણ શીખ્યા. આમ તો જોકે તમને બધાને આવડતા જ હતા ગુણાકાર, એટલે મેં ખાલી થોડુંક તમને રિવિઝન કરાવેલું કે ગુણાકાર કેવી રીતના કરવા. તો આજે આપણો ટોપિક છે ભાગાકાર કરો. ઠીક છે વિદ્યાર્થીઓ, આમ જોવા જઈએ તો ગુણાકાર બાદ સૌથી મહત્વ ધરાવતું હોય ને તો ભાગાકાર. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને હજી ભાગાકાર કરતા આવડતા જ નથી. આવડે છે તો જેમ તેમ કરી નાખે છે, ખોટો જવાબ આવે છે. એટલા માટે મને લાગ્યું કે ચાલો ભાગાકાર જરાક આપણે શીખીએ. બરાબર છે ને? તો ચાલો વિદ્યાર્થીઓ, ભાગાકાર આપણે કેવી રીતના કરીશું એના વિશે જરાક સમજીએ. ઠીક છે? હવે હું પહેલા રકમ લખીશ. હું રકમ લખું છું, તમે ધ્યાન દેજો બોર્ડ ઉપર. બરાબર છે? પચીસ ભાગ્યા પાંચ. ઓકે, તમને આવી રીતના કંઈક રકમ આપેલી હોય. બરાબર છે? તમારે એમાં શું કરવાનું આવે? તો કે ભાગાકાર કરવાનું આવે. ચાલો, તો ભાગાકાર કેવી રીતના કરીશું આપણે વિદ્યાર્થીઓ? તો સૌથી પહેલા તો આ પચીસ છે એને આપણે આવી રીતના અંદર લખી નાખશું. અને આ પાંચ છે, પાંચ ને આપણે આ બાજુ રાખશું. હવે આ તો સમજાઈ ગયું વિદ્યાર્થીઓ, પણ હવે શું કરવાનું એ પ્રશ્ન થાય. તો હવે છે ને, આ જે બારે આપણે પાંચ લખ્યા એના વડે આપણે આગળ વધવાનું છે. કેવી રીતના વધીશું? તો મેં તમને પહેલા જ કહ્યું હતું કે ગણિત આવે એટલે ઘડિયાળનો ઉપયોગ આવે અને આવે જ. તો આ પાંચ છે તો એ પાંચનો ઘડિયો બોલવાનો આપણે. પણ ઘડિયો બોલતા રહેવું એવું નહીં. આપણે ક્યાં સુધી બોલવાના? જ્યાં સુધી પચીસ નો આવે ત્યાં સુધી. તો ચાલો, પાંચ નો ઘડિયો તમને બધાને આવડતો જશે તો જરાક બોલીએ આપણે મારી સાથે. બરાબર? અહીંયા ઘરે બેઠા બેઠા, પાંચ એક પાંચ, પાંચ બે દસ, પાંચ ત્રણ પંદર, પાંચ ચાર વીસ, ને પાંચ પાંચ પચીસ. ઓકે, જો પચીસ આવી ગયા. તો જો મેં લખી નાખ્યા અહીંયા પાંચ, જો પાંચ તો અહીંયા છે જ, તો પાંચના ઘડિયામાં પચીસ ક્યાં આવે? તો કે પાંચ એ આવે. તો પાંચ પાંચ પચીસ, તો પચીસ પાછા અહીંયા લખવાનું. હવે આની બાદબાકી કરવાની. ચાલો, પાંચ માંથી પાંચ જાય તો ઝીરો, બે માંથી બે જાય તો ઝીરો. ચાલો વિદ્યાર્થીઓ, કોઈ કહેશે કે આમાં જવાબ શું આવ્યો? ઝીરો એ જવાબ છે, પાંચ એ જવાબ છે, કે પચીસ એ જવાબ છે? કોઈ કહેશે? તો વિદ્યાર્થીઓ, ઝીરો છે ને એ જવાબ નથી. બરાબર? જવાબ, જો કે જવાબ. બરાબર? તો ઉપર જે પાંચ આવ્યા છે ને એ જવાબ છે. એનો અર્થ શું થયો વિદ્યાર્થીઓ? કે આ પચીસ છે એને પાંચ વડે ભાગી શકાય. હવે ભાગી કેમ શકાય? તો કે અહીંયા શેષ ઝીરો આવી ગઈ એટલા માટે. હવે શેષ એક વધી હોત ને તો પચીસ ને પાંચ વડે ભાગી શકાત નહીં. એટલે આનો અર્થ શું થાય વિદ્યાર્થીઓ? કે તમે, તમારી પાસે પચીસ રૂપિયા છે અને તમે પાંચ વ્યક્તિઓ છો, તો પાંચે પાંચ ને પચીસ ના ભાગ કરવાના છે. તો એકના ભાગે કેટલા રૂપિયા આવે એ આપણને ભાગાકાર શીખવે. તો એકના ભાગે કેટલા આવે? પાંચ રૂપિયા. એવી રીતના પાંચ વ્યક્તિઓ છે, બધાની પાસે પાંચ પાંચ રૂપિયા આવે એટલે થઈ ગયા પચીસ રૂપિયા. આવી રીતના થાય. હજી એક આપણે ઉદાહરણ લઈએ. બરાબર છે?
ओके तो विद्यार्थियों हवे नवी रकम छे 144 भाग्या 12। तो हवे आमा आपणे केवी रीतना करशुं? तो जो विद्यार्थियों 12 नो घड़ियो बोलीए आपणे 12 1 12। 12 नो घड़ियो आवडे छे ने? आवडो ज जोईए विद्यार्थियों। तमे धोरण 7 मो भणो छो तो 20 घड़िया तो आवडवा जोईए, बराबर छे? चालो 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108 અને 12 10 120। તો જો વિદ્યાર્થીઓ 144 છે એ તો 12 ના ઘડીમાં આવ્યા જ નહીં, તો હવે આપણે શું કરીશું? તો જરાક ધ્યાન દઈએ કે આ ત્રણે ત્રણ સંખ્યા નથી આવતી, તો કાંઈ વાંધો નહીં, હું શું કરીશ? તો કે પહેલી બે સંખ્યા છે એને ધ્યાનમાં લઈશ। તો પહેલી બે સંખ્યા કઈ છે? 14। ચાલો 12 ના ઘડીમાં 14 આવે, જરાક બોલીએ આપણે 12 1 12, 12 2 24। તો જો 12 1 12 અને 12 2 24, તો 24 તો 14 કરતા વધી જાય ને, તો આપણે વધારે નથી લેવાના, આપણે ઓછા જ લેવાના છે। તો 14 કરતા ઓછા 12 ના ઘડીમાં આવે? આવે જ ને, કેમ ન આવે? 12 1 12, તો આપણે ઈ લેશું। શું લેશું? 12 1 12। ચાલો હું લખું છું, બરોબર? જો મેં શું લખ્યા? 12 1 12। ચાલો હવે આની બાદબાકી કરીશું આપણે। તો જો વિદ્યાર્થીઓ કે 4 અને 2, 4 માંથી 2 જાય તો કેટલા વધે? કે 2 વધે, અને અહીંયા 1 માંથી 1 જાય તો વધે 0, બરોબર? ચાલો હવે દાખલો પૂરો, કે હજી કઈ કરવાનું છે? દેખાય છે તમને કઈ હજી? હા, મને તો દેખાય છે, તમને દેખાય છે કઈ? જો આ 4 લે ને દેખાણ, હવે 4 ને છે ને નીચે ઉતરવાના। હવે શા માટે નીચે ઉતરવાના? કેમ કે જો અહીંયા 2 આવીતા તો 12 ના ઘડિયામાં 2 આવે નો આવે? કેવી રીતના? આપણે 12 નો ઘડિયો બોલીએ તો શું બોલીએ? 12 1 12, તો સીધા 12 થી જ શરૂ થાય। 12 નો ઘડિયો છે એ ક્યાંથી શરૂઆત થાય? 12 થી। એટલા માટે 2 વડે તો આપણે કાંઈ ન કરી શકી, તો ઉપરથી ઉતારવા પડશે 4। ચાલો 4 ને ઉતારીએ, બરોબર? વાંધો નથી ને કોઈને, તો 4 ને ઉતારી લઈએ। ઓકે, તો 4 ને ઉતારી લીધા આપણે। ચાલો હવે કેટલા બની ગયા? 24। ચાલો હવે 12 ના ઘડિયામાં 24 આવે, જરાક બોલો તો વિદ્યાર્થીઓ, 12 1 12, 12 2 24, રેડી? હવે પાછી એની બાદ બાકી ચાલો કરીએ। જો વિદ્યાર્થીઓ આવી ગયો જવાબ? જવાબ આવશે 12। શા માટે 12 જવાબ આવશે? ક્યારે શેષ 0 આવી ગઈ છે એટલા માટે જવાબ આવશે 12। ઓકે વિદ્યાર્થીઓ, તો આ હતા તમારા ભાગાકાર। હવે હું એક મસ્ત મજાનો ફોટો તમને મોકલું છું ભાગાકારના દાખલાઓનો, બરાબર છે? તમારે રફ નોટમાં ભાગાકાર ગણવાના છે, અને ખાસ તો તમારે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને આપણને આવનારા ચેપ્ટરમાં ધોરણ 7ની જે ગણિતની સ્વાધ્યાય પોથી છે એમાં જે દાખલાઓ આવશે તો એમાં ભાગાકાર જ્યારે આવે ત્યારે વાંધો ન પડે, બરાબર છે વિદ્યાર્થીઓ? ઓકે, રેડી? ચાલો